પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં શરૂ કરવામાં આવ્યો અને ક્લાસ 3ની પરીક્ષાઓમાં પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ કરવામાં આવ્યો. તો વાઘ વિશે આ માહિતી યાદ રાખવાની છે. વિલુપ્તતાના આરે ઊંભેલી પ્રજાતિ છે અને આની સંખ્યા ઘટવાનું બીજું કારણ એ છે કે એક વર્ષમાં એક ઘોરાળ એક જ ઈંડું મૂકે. ફક્ત સૌરાષ્ટ્રમાં ફક્ત ભાવનગરના વીડાવદર નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે, બધે જોવા મળતો નથી. આ પ્રાણીઓનો એટલો શિકાર થયો કે આજે આ લુપ્તપ્રાય શ્રેણીમાં આવી ગયેલા છે. આ ગ્રીન હાઉસ ગેસીસ જે છે અથવા તો ગ્રીન હાઉસ અસર ઉપજાવવા માટે કોણ કોણ જવાબદાર છે? તો પહેલું છે જળ બાષ્પ, જે એરોસોલ પેદા કરી શકે, જે વિવિધ પ્રકારે સીધું પ્રદૂષણ કરી શકે અને જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે.